ઓછા સમયમાં વધુ રૂપિયા બનાવવાની યુવાનોની લાલચ તેમને અવળા રસ્તે પહોંચાડી રહી છે. આવું જ કંઈ નવસારીના તલાવચોરા ગામે બન્યું છે. તલાવચોરા યુવાનને રાતોરાત રૂપિયા બનાવી લેવા હતા અને એને સરસ રસ્તો શોધી કાઢ્યો. ઘરે જ કલર પ્રિન્ટર ઉપર 200 અને 100 રૂપિયાના ધનની નકલી ચલણી નોટો બનાવી તેના ઉપયોગથી ફિરાકમાં હતો, પરંતુ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય એ પૂર્વે જ નવસારી એસઓજી પોલીસે તેને પકડી પડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. મહેનત વગર રૂપિયા કમાવા સરળ નહીં પણ મુશ્કેલ છે, ત્યારે નવસારીનો ચીખલી તાલુકામાં તલાવચોર ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા તેજસ સુરેશ ચૌહાણ પણ મહેનત વગર રાતોરાત રૂપિયા ઓળો થઈને સપના જોતો હતો. તેણે ઘરે જ રૂપિયા છાપવાનું છાતીર વિચાર કર્યો હોવાને સામે આવ્યું છે. ઓછા રોકાણે ભારતીય ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. તેજસે ભારતીય ચલણી 200 અને 100 રૂપિયાની દરની ચલણી નોટ છાપવા માટે સ્કેનર સાથેનું કલર પ્રિન્ટર લીધું હતું, જેના ઉપર તેજસ ચલણી નોટનો સ્કેન કર્યા બાદ ચલણી નોટનો કાગળમાં મળતો જ કાગળ વાપરી તેની કલર પ્રિન્ટ કાઢી હતી. અસલ ચલણી નોટ જેવી દેખાય એ રીતે જ નોટ કાપતો હતો. તેજસની રાતોરાત લખપતિ બનવાનું સપનું કોઈકે લીક કરી નાખ્યું અને તેની જાણ નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને થતાં ગતરોજ તલાવચોર ગામ તેજસના ઘરે છાપો મારી 200 ના દરની 56 અને 100 ના દરની 6 નોટ મળી. કુલ 62 નોટ મળી. 11,800 રૂપિયાની નકલી ચણી નોટ સાથે તેજસ પટેલને રંગે હાથ પકડી પાડ્યો હતો, તેમજ કલર પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 6 દિવસના પોલીસે રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.